હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણા બધાને આવો પ્રશ્ન થાય કે બપોરના જમ્યા પછી શું તરત જ આરામ કરવો જોઈએ કે થોડા સમય પછી આરામ કરવો જોઈએ? એ જ રીતે રાત્રિના સમયે પણ જમી અને તરત જ સૂઈ જવું કે થોડી વાર પછી સૂઈ જવું, આ બંનેના જવાબ શું અલગ અલગ હોઈ શકે છે? આવા પ્રશ્નો ઘણીવાર મનમાં થાય છે અને તેના માટેની સચોટ સમજૂતી આજના આ વિડીયોમાં લઈને આવ્યો છું કે જે પૂરેપૂરી આયુર્વેદ ઉપર આધારિત છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, તમને સૌથી પહેલાં જણાવી દઉં કે આયુર્વેદ મુજબ તો એવું કહેવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો છે તે આપણે ભરપેટ કરવો જોઈએ, જ્યારે બપોરનું ભોજન છે તે મધ્યમ કરવું જોઈએ અને રાત્રે છે તે હળવું ભોજન આપણે લેવું જોઈએ. તેનું મુખ્ય કારણ એ છે કે સવારના સમયે આપણું પાચન તંત્ર ખૂબ તેજ હોય છે, જ્યારે જેમ જેમ દિવસ ઢળતો જાય છે ને તેમ તેમ આપણું પાચન તંત્ર છે તે નબળું બનતું જાય છે. હવે આ નિયમને જ ફોલો કરતા આપણે જે અગાઉ જે તમે ટાઇટલ વાંચીને આવ્યા છો પ્રશ્ન કે બપોરના સમયે જમ્યા પછી શું સૂવું જોઈએ કે નહીં, તેનો જવાબ પહેલાં મેળવીએ. મિત્રો, તેનો જવાબ છે હા, સૂવું જોઈએ. હવે બપોરના સમયે તમે જ્યારે ખોરાક લ્યો છો ને પછી તમારા શરીરમાં બપોરે સામાન્ય રીતે કોઈ પણ ઋતુ હોય છતાં ગરમીની માત્રા થોડી વધારે હોય છે અને એટલા માટે જ બપોરના સમયે આપણા શરીરની પ્રકૃતિ પિત્તની હોય છે અને પિત્તનું પ્રમાણ જ્યારે વધે છે ત્યારે ખોરાકને પચવામાં થોડી તકલીફ વધારે પડે છે અને એટલા માટે જો બપોરના સમયે અડધો કલાક જેટલો સમય એટલે કે 30 મિનિટનો સમય ડાબા પડખે આપણે જો સૂઈ જઈએ તો આપણા શરીરમાં રહેલો ખોરાક છે તેને પચવામાં સરળતા રહે છે, પછી પિત્તની પ્રકૃતિ હોય છતાં પણ. હવે આ તો વાત થઈ બપોરની, આ જ રીતે આપણે વાત કરવા જઈએ રાત્રિની. તો રાત્રિના સમયે પણ હવે જેમ જેમ દિવસ ઢળે છે તેમ રાત્રિના સમયે તમને ખબર પડે કે વાતાવરણમાં ઠંડીની માત્રા થોડી વધી જાય છે, એટલે કે કફની પ્રકૃતિ આપણા શરીરમાં રહેલી હોય છે. હવે રાત્રિના સમયે કફની પ્રકૃતિ રહેલી હોવાને કારણે તમે જે કાંઈ પણ ખોરાક લો છો તેની સાથે સાથે આપણા શરીરમાં કફની માત્રા પણ વધે છે અને તેના પરિણામે શું થશે તો ખોરાક છે તેને સરળતાથી પચાવી શરીર શકશે નહીં અને એટલા માટે રાત્રિનું ભોજન લીધા બાદ તરત જ સૂઈ જવું એ જરા પણ યોગ્ય રહેશે નહીં. તો હવે શું કરવું? તો રાત્રિનું ભોજન લીધા પછી ઓછામાં ઓછું 2 કલાક સુધી તમે હળવી કસરતો કરી શકો છો. આજુબાજુમાં કોઈ બગીચો કે ગાર્ડન હોય તો ત્યાં વોકિંગ કરી શકો છો, હળવું સંગીત સાંભળી શકો છો અથવા પુસ્તકો વાંચી શકો છો અથવા તમને મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો છો. પણ 2 કલાક સુધી તમારે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની છે અથવા કાંઈ ન કરો તો સામાન્ય યોગાસનો વજ્રાસન છે તેવા આસન પણ કરી શકો છો અને 2 કલાક બાદ તમારા માટે સૂવું છે તે હિતાવહ રહેશે કે જેથી કરીને તમારા શરીરમાં રહેલો ખોરાક છે એ સરળતાથી અને વ્યવસ્થિત રીતે પાચન થઈ જાય. મિત્રો, આશા રાખું છું આપને તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ પ્રશ્ન હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.